નમસ્કાર મિત્રો. મિત્રો, શંકર ચૌધરીએ શું રણનીતિ ચેન્જ કરી નાખી છે, રણનીતિ બદલી નાખી છે? વાવ, વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ શું ભારતીય જનતા પાર્ટી નવા સમીકરણ સાથે મેદાને ઉતરશે? ગિનીબેન ઠાકોરનો દબદબો શું ઘટાડી શકાશે? ગિનીબેન ઠાકોરે ગોઠવેલા સોગઠા સામે શું ભારતીય જનતા પાર્ટી કંઈ નવું કરવા જઈ રહી છે? આ તમામ મુદ્દે વાત કરીશું આજના વિડીયોમાં. બનાસકાંઠા સાંસદ ગિનીબેન ઠાકોર થોડા સમય પહેલાં આગળ ધારાસભ્ય લાગતું હતું, આજે સાંસદ લાગે છે. આ ગિનીબેન ઠાકોર સાંસદ તો બની ગયા છે, પરંતુ વાવ વિધાનસભા ખાલી છે. એ વાવ વિધાનસભા કે જ્યાંથી ગિનીબેન ઠાકોર 2017માં પણ ચૂંટાઈને આવ્યા, 2022માં પણ ચૂંટાઈને આવ્યા, અને ત્યારબાદ પ્રથમ વખત લોકસભાની ચૂંટણી લડ્યા અને જીતી ગયા. આજે તેઓ સાંસદ છે. બસ આ જ વાવ વિધાનસભા કેન્દ્રમાં છે. આ વાવ વિધાનસભામાં શું થશે તેને લઈને અલગ અલગ ચર્ચાઓ વહેતી થતી રહે છે. પરંતુ કદાચ ગિનીબેન ઠાકોરને પ્રતિસ્પર્ધી તરીકે, એક સામેના ઉમેદવાર તરીકે સૌથી વધુ કોઈ સમજતા હોય મિત્રો, સૌથી વધુ તો એ નામ છે શંકર ચૌધરી. ઉત્તર ગુજરાતનું ભારતીય જનતા પાર્ટીનું એ મોટું માથું કે જે વર્ષોથી ઉત્તર ગુજરાતમાં રાજ કરે છે. શંકર ચૌધરીને કોઈ વ્યક્તિએ ટક્કર આપી હોય તો એ નામ છે ગિનીબેન ઠાકોર. અને આ શંકર ચૌધરી હવે વાવ વિધાનસભા માટે સમીકરણ બદલી રહ્યા હોય તેવા સમાચાર સામે આવ્યા છે. આ સમાચાર તેમની વર્તણૂક કહે છે, તેમના ભાષણમાં બોલેલા શબ્દો છે. તમને યાદ હશે કે ગિનીબેન ઠાકોર ચૂંટણી જીત્યા એ પહેલાં શું શું થયું. ગિનીબેન ઠાકોર જાહેર સ્ટેજ પરથી રડ્યા પણ. ગિનીબેન ઠાકોરે કાયદાને લઈને પણ સવાલો કર્યા. ગિનીબેન ઠાકોર નાનામાં નાના માણસ માટે બોલતા રહ્યા. એ પછી સરકાર સામે બોલવાનું હોય, તંત્રની સામે બોલવાનું હોય, કે પછી કંઈ પણ હોય. હવે શંકર ચૌધરીના સમાચાર સામે આવ્યા છે. થોડા દિવસ પહેલાંની વાત છે, થરાદમાં કાર્યક્રમ હતો અને કોન્ટ્રાક્ટરને જાહેરમાં શંકર ચૌધરી કહે છે કે કોઈ પણ પૈસા માગે મને ફોન કરજો. મારા તરફથી કોઈ પણ વ્યક્તિ, મારી ટીમમાંથી કોઈ પણ વ્યક્તિ પૈસા નહીં માગે તે બાબતે તેઓ ક્લિયર છે. પરંતુ જો કોઈ વ્યક્તિ પૈસા માગે અને દીધા છે તો પછી શું સ્થિતિ થશે તેની કોન્ટ્રાક્ટરને ગંભીરતા સમજાવી હતી. આ બાબતે વધુ વાત કરીએ, શંકર ચૌધરીની રણનીતિ વિશે વધુ ચર્ચા કરીએ, કારણ કે ઉત્તર ગુજરાત હવે 2027 પહેલાં રાજકારણનું એપી સેન્ટર બનવા જઈ રહ્યું છે, ખાસ કરી બનાસકાંઠા. આ મુદ્દે સમગ્ર વાત કરીએ, શું ચેન્જ થવા જઈ રહ્યું તમામ બાબતે. એ પહેલાં એક વખત શંકર ચૌધરીએ જાહેરમાં શું કીધું હતું એ સાંભળી લો, કારણ કે સમગ્ર બાબતનો સાર, સમગ્ર બાબત તેના પર જ છે. પહેલાં એ સાંભળી લો. અહીંયા આગળ કોઈ તમારી પાસે એક પણ રૂપિયો માગે એજન્સી વાળા પાસે, પછી તો મારો પણ થશે. પણ કામમાં જો કોમ્પ્રોમાઇઝ કર્યું તો બ્લેક લિસ્ટમાં હશો. બંને બાબતે કામ એનું ગુણવત્તાવાળું પેલા થવું પડે, જાહેરમાં જ આવવા. કોઈ મુશ્કેલી પડે તો બેઠો, કોઈ નહીં માગે. મને મારી ટીમ ઉપર ભરોસો છે, કોઈ કંઈ નહીં કરે, અને એક પણ રૂપિયો તમારી પાસે કોઈ માગશે નહીં. પણ તમે જો કામ ના કર્યું, આપે સાંભળ્યું કે શંકર ચૌધરીએ કોન્ટ્રાક્ટરને શું કહ્યું. કોન્ટ્રાક્ટરને કીધેલી બાબત કોઈ સામાન્ય નથી. કોન્ટ્રાક્ટરને જાહેરમાં કીધેલા શબ્દો હળવામાં ન લેવા જોઈએ, કારણ કે ભારતીય જનતા પાર્ટીની આદત છે કે પહેલાં શરૂઆત નાનાથી કરે છે અને ત્યારબાદ ધીરે ધીરે તે રણનીતિનો ભાગ બને છે. શંકર ચૌધરીએ આજે જાહેર મંચ પરથી જે કોન્ટ્રાક્ટરને વાત કરી છે એ સૂચન છે, એક બાબતનો ઇશારો છે કે આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તંત્ર સામે બોલતા પણ ખચકાશે નહીં, કારણ કે બનાસકાંઠા સાચવવાનું છે, વાવ વિધાનસભા જીતવાની છે. શંકર ચૌધરી એક નવા તેવર સાથે મેદાને આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. અત્યાર સુધી લોકસભા ચૂંટણી બાદ શંકર ચૌધરી સામે સતત સવાલ થતા રહ્યા, અને શંકર ચૌધરીનો વાક પણ છે. શંકર ચૌધરીએ જે વ્યક્તિને કીધું તેને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી, પરંતુ તે જીતાડી ન શક્યા. તેમાં તેની એકની મહેનત નહીં, દરેકની મહેનત જવાબદાર હોય, પરંતુ સૌથી પ્રથમ હરોળમાં, સૌથી મુખ્ય વ્યક્તિઓમાં શંકર ચૌધરી હતા. આ જ કારણોસર તેમની પર સવાલો થતા રહ્યા. પરંતુ હવે લાગે છે કે તેમણે રણનીતિ ચેન્જ કરી છે. વાત થરાદની છે. ઘણા લોકો કહેશે કે આ તો થરાદનો કાર્યક્રમ હતો. 100% વાત સાચી છે તમારી,
તમે સાચા છો, પરંતુ આ થરાદના કાર્યક્રમમાં આપેલું નિવેદન કરેલો ઇશારો આવનાર સમયમાં વાવ વિધાનસભામાં પણ અસર કરી શકે છે. બનાસકાંઠા લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ધારાસભ્ય જો તંત્ર ભૂલ કરે, અધિકારીઓ ભૂલ કરે, સિસ્ટમમાં સડો હોય તેને દૂર કરવા માટે બોલશે તો લોકો તેની તરફ વળી શકે છે. વર્તમાન સ્થિતિ તેવી છે કે ભારતીય જનતા પાર્ટીમાં ભ્રષ્ટાચાર છે. ભારતીય જનતા પાર્ટીના કોણ લોકો કોન્ટ્રાક્ટર સાથે મળેલા હોય છે. ભારતીય જનતા પાર્ટીમાં કરપ્ટ સિસ્ટમ આખી એટલી થઈ ગઈ છે કે પૈસા વગર કામ નથી થતું. આ છાપ દૂર કરવી પડશે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો જો આ છાપ દૂર કરી શકશે તો પછી બનાસકાંઠા પાછું મળી શકે અને પોતાના ગઢ સાચવી શકશે. આજે ગેનીબેન ઠાકોર જીતીને આવ્યા છે. કાલ સવારે બનાસકાંઠા સાફ પણ થઈ શકે છે. કોંગ્રેસ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. આ વચ્ચે શંકર ચૌધરીની આ વાત ખૂબ જ મહત્ત્વની માનવામાં આવી રહી છે. મેં આ પહેલાં પણ કહ્યું કે ગેનીબેન ઠાકોરને કદાચ પ્રતિસ્પર્ધી તરીકે સૌથી વધુ કોઈ સમજતા હોય. તેની દરેક ચાલ, તેની દરેક રણનીતિ, તેનો ગેનીબેન ઠાકોર બોલે તેના પરથી જો કોઈ સમજી જાય કે આ ઇશારો કોની તરફ છે. ગેનીબેન ઠાકોરની એક મુલાકાત કયા સ્થળ પરથી, એ પરથી ખબર પડી જાય કે આ મુલાકાતનું કારણ શું, તો એકમાત્ર વ્યક્તિ છે શંકર ચૌધરી. અને આ શંકર ચૌધરીને એ પણ ખબર છે કે ગેનીબેન ઠાકોરને હરાવવા માટે ગેનીબેન ઠાકોર બનવું પડશે. કોંગ્રેસને હરાવવા માટે કોંગ્રેસ જેવું ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં બનવું પડશે, નહીંતર મેળ નહીં પડે. વર્તમાન સ્થિતિ તેવી છે કે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે, પરંતુ આજની તારીખે પણ કોંગ્રેસ મજબૂત છે. આજની તારીખે પણ ગેનીબેનનો દબદબો વધ્યો છે. ઘટવાની તો વાત દૂરની રહી. ઘણી વાત હતી કે ગેનીબેન ઠાકોર સાંસદ બનશે તો વાવ વિધાનસભાની અંદર આંતરિક ઝઘડો થશે, વાવ વિધાનસભાની અંદર કોંગ્રેસ ખતમ થશે, ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવશે. 100% વાત શાસનમાં આવી શકે ના નથી, પણ ઝઘડો થતાં ટાળ્યો છે. ગેનીબેન ઠાકોરનો દબદબો વધ્યો છે ઘટવાની જગ્યાએ. ઉમેદવાર કોઈ પણ હશે ફરક નથી પડતો. ગેનીબેન ઠાકોરનો પ્રચાર ભારતીય જનતા પાર્ટીની નીંદ હરામ કરવા માટે કાફી છે. અને આ તમામ સ્થિતિ વચ્ચે કદાચ શંકર ચૌધરીએ નક્કી કર્યું, કદાચ ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યું, ખબર નથી. પરંતુ જે પ્રકારનો ઇશારો છે, જે પ્રકારની બોડી લેંગ્વેજ છે તે દર્શાવે છે, જો આ જ પ્રકારે દરેક ધારાસભ્ય અને દરેક નેતાઓ કાર્યકર્તાઓ આગળ વધશે ભારતીય જનતા પાર્ટીના, તો પછી ગેનીબેનનો દાવ તેમની સામે પડી શકે છે. ગેનીબેન પોતાના જ ગાળિયામાં ફસાઈ શકે છે, કારણ કે આ વાસ્તવિકતા છે. લોકો માટે જે બોલશે, લોકોનું કામ કરશે, સિસ્ટમમાં થતી ખોટી વાતો, સિસ્ટમમાં થતું ખોટું કામ રોકશે તો લોકો તેને પસંદ કરશે. સિસ્ટમમાં બેઠેલો સડો જો તેમને તેમ જ રહેવા દેશે, તમે ધારાસભ્ય બન્યા પરંતુ કંઈ કરી ના શક્યા, તમે ધારાસભ્ય છો છતાં પણ બેફામ ભ્રષ્ટાચાર ચાલે છે, તો પછી લોકો સામે તો વાહ વાહ કરશે પરંતુ મતદાનના દિવસે મત નહીં આપે. લોકો પણ હવે જાગૃત થઈ રહ્યા છે. આ જોઈ ભારતીય જનતા પાર્ટી શંકર ચૌધરી રણનીતિ બદલી રહી હોય તેવું લાગી રહ્યું છે. આવનાર સમયમાં ખબર પડશે શું થવા જઈ રહ્યું છે. અત્યારના તો ભારતીય જનતા પાર્ટીમાં પણ ઘણા નામો છે, કેટલાય નામો આગળની હરોળમાં છે. વાવ રાણા છે, ગજેન્દ્રસિંહ, સ્વરૂપજી ઠાકોર છે, પીરાજી ઠાકોર છે, આ સહિત ઘણા નામો છે કે જે ખૂબ જ ચર્ચામાં રહ્યા. ઘણા લોકો તેવા છે કે જે કોંગ્રેસમાં હતા, ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા, તેમને પણ આશા હોય. લાંબી લાઇન છે ને દરેકને આશા હોય પોતે ચૂંટણી લડે, પાર્ટી તેને ટિકિટ આપે, એ અલગ વાત છે. પણ કોંગ્રેસમાં પણ નામ તો ચાલે છે, ઉમેદવાર કોણ છે એ સવાલ છે. મુખ્ય વાત એ છે કે ગાયનો મુદ્દો ગેનીબેન ઠાકોરે ચલાવી દીધો છે. તેનો સામનો કરવા માટે ભારતીય જનતા પાર્ટીને, શંકરભાઈ ચૌધરીને ખુલીને બોલવું પડશે, ખુલીને કહેવું પડશે, કામ કરવા પડશે, લોકો વચ્ચે આવવું પડશે. કદાચ તેની શરૂઆત થઈ ચૂકી છે. આવનાર સમયમાં વાવ વિધાનસભામાં તમામ વસ્તુ જોવા મળે તો નવાઈ નહીં. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખો. ગેનીબેન ઠાકોર સાંસદ બની ગયા છે તો વાવ વિધાનસભા જવા દે તેમાં તે વાતમાં દમ નથી. ખૂબ જ પ્રયાસ કરશે કોંગ્રેસ, વાવ ન જાય તે માટેનો પૂરો પ્રયત્ન કરશે. આ તમામ સ્થિતિ વચ્ચે ભાજપને જીતવાનું છે. આ પ્રતિષ્ઠાની જંગ છે, આ સ્વાભિમાનની જંગ છે. કોણ જીતે છે, કોણ હારે છે તો આવનાર સમયમાં ખબર પડશે. આપનું શું કહેવું છે શંકર ચૌધરીના શબ્દો પર, બદલાતી રણનીતિ પર? આપનું શું કહેવું છે યોગ્ય ઉમેદવાર કોણ હોઈ શકે? ભારતીય જનતા પાર્ટીમાંથી કોને ટિકિટ આપવી જોઈએ? કોંગ્રેસમાંથી ટિકિટ કોને આપવી જોઈએ? અમે પહેલાથી કહેતા રહ્યા છીએ કે મારો વ્યક્તિ નહીં પરંતુ સારો વ્યક્તિ. ગેનીબેન ઠાકોરે પણ શક્તિસિંહ ગોહિલની હાજરીમાં કીધું હતું કે મારી માટે તમામ સમાન છે, તમે કોઈ એકની ટિકિટ આપો
તમે જે નક્કી કરશો હું કોઈની પણ ભલામણ નહીં કરું, એ પણ મહત્વનું છે. આપની દ્રષ્ટિએ સારો માણસ કોણ, એ પછી ગેનીબેન ઠાકોર કે શંકર ચૌધરીનો નહીં પરંતુ લોકો વચ્ચે રહી કામ કરનાર માણસ કોણ, અભિપ્રાય આપનો કોમેન્ટ બોક્સમાં લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.